नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે બાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય કમ્પ્યુટરમાં પાઠ 4 પેઇન્ટ વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 3 સુધીનું લેસન સ્વાધ્યાય તમે તમારી કમ્પ્યુટરની નોટબુકમાં કરી નાખ્યું હશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો પાઠ 3 સુધી આપણે પહેલી પરીક્ષામાં પેપરમાં આવી ગયું છે. પાઠ 3 સુધીનો અભ્યાસક્રમ આપણો પહેલા સેમેસ્ટરનો હતો, તો હવે આપણે બીજા સેમેસ્ટર એટલે કે હવે પછીના સત્રનો અભ્યાસક્રમ શરૂ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો ધ્યાનથી જુએ, સાંભળે, અભ્યાસ કરે, પેન્સિલ રબર સાથે રાખે. હવે પછી જે આ પેઇન્ટ અને 5મો પાઠ છે કમ્પ્યુટરના ઉપયોગો, આ બંને પાઠ આપણે બીજી પરીક્ષામાં પૂછાશે, એમાંથી પેપર આપણું 4થા અને 5મા પાઠમાંથી નીકળશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે પાઠ 4 પેઇન્ટ વિશે અભ્યાસ કરીએ. પેઇન્ટ શરૂ કરવું, તો સૌથી પહેલાં તો કમ્પ્યુટરમાં પેઇન્ટ શરૂ કેવી રીતે કરવું એના વિશે આપણે અભ્યાસ કરીશું. 1 નંબર, કમ્પ્યુટર ચાલુ કરો. સ્ક્રીન પર ડેસ્કટોપ દેખાય ત્યારે ટાસ્ક બાર પરના સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ દેખાશે. તો આપણે 3જા પાઠ વિન્ડોઝમાં આપણે શીખી ગયા કે કમ્પ્યુટર ચાલુ કરીએ એટલે સૌથી પહેલાં વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન જેને ડેસ્કટોપ કહેવાય છે તે શરૂ થાય છે. તેમાં નીચે આવેલી આડી પટ્ટીની ટાસ્ક બાર કહેવામાં આવે છે. ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન હોય છે. ડાબી બાજુ કયું બટન હોય છે? સ્ટાર્ટ બટન. તો સ્ટાર્ટ બટન પર લેફ્ટ ક્લિક એટલે માઉસની આ આંગળીનું બટન ક્લિક કરવાનું છે, ત્યારે તમને આવું સ્ટાર્ટ મેનુ જોવા મળશે. અહીંયા આગળ કોલ પ્રોગ્રામ પર માઉસ અહીંયા પોઈન્ટ કરો, એટલે કે માઉસ પોઈન્ટરને અહીંયા લાવો ઓલ પ્રોગ્રામ ઉપર, બરાબર? જો અહીંયા લખ્યું છે. નંબર 2, સ્ટાર્ટ મેનુ પર ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઈન્ટર મૂકો, તમને એક સબ મેનુ દેખાશે. આ છે માઉસ ઓલ પ્રોગ્રામનું સબ મેનુ. એમાં એસેસરી ફોલ્ડર, આ જે પહેલું ફોલ્ડર છે ને, આપણે વિન્ડોઝ પાર્ટ શીખ્યા ત્યારે ફોલ્ડર અને પ્રોગ્રામ એ મેં તમને સમજાવી દીધું છે. તો આ છે એસેસરી ફોલ્ડર. તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે એસેસરી ફોલ્ડર પર. જો નંબર 3માં આપ્યું છે ને આપણને, એસેસરી ફોલ્ડર પર ક્લિક કરો. તે વિસ્તરશે અને તમને પ્રોગ્રામની યાદી દર્શાવશે. એસેસરી ફોલ્ડરની અંદર આ બધા પ્રોગ્રામો છે. જો અહીંયા આગળ એસેસરી ફોલ્ડર હાઇલાઇટ થયેલું તમને દેખાય છે, બરાબર ને? તો એસેસરી ફોલ્ડરની અંદર આ બધા પ્રોગ્રામો છે. તો એમાં આપણે અત્યારે કયો પ્રોગ્રામ ખોલવાનો છે? પેઇન્ટ. તો અહીંયા ક્લિક કરો. જો અહીંયા લખ્યું છે, અહીંયા ક્લિક કરો. અહીંયા ક્લિક કરશો એટલે નંબર 4 પેઇન્ટ વિન્ડો પર ક્લિક કરો. સ્ક્રીન પર તમને પેઇન્ટ વિન્ડો દેખાશે. પેઇન્ટ વિન્ડો પર ક્લિક કરવાથી આપણને આ પેઇન્ટ વિન્ડો ખુલેલો દેખાય છે. સ્ક્રીન પર હવે ડેસ્કટોપની જગ્યાએ પેઇન્ટ વિન્ડો અનટાઇટલ્ડ પેઇન્ટ ખુલશે, બરાબર? હવે આ રીતનો પેઇન્ટ વિન્ડો ખુલે ત્યારે તમારે જો અહીંયા ડ્રેગ કરો, અહીંયા ડ્રેગ કરો, તો આ મીંડા જેવું આપ્યું છે ને ત્યાં માઉસ પોઈન્ટર મૂકી અને માઉસને આમ ખેંચશો એટલે આ જે વાદળી ભાગ છે ને એ બધો આવો કોરો થઈ જશે, જેને ડ્રોઈંગ એરિયા કહીએ છે. એટલે કે આ વિન્ડો મોટી થઈ જશે. પેઇન્ટ વિન્ડો કેવો થઈ જશે? આખી સ્ક્રીન ઉપર દેખાશે આ વ્હાઇટ ભાગ. અહીંયા આગળ જો આ મીંડું દેખાય છે, અહીંયા મૂકો અથવા તો માઉસને, માઉસ પોઈન્ટરને અહીંયા મૂકી ડાબું બટન દબાવેલું રાખીને નીચે સુધી ખેંચવાનું. ડ્રેગ કરવું એટલે ડાબું બટન નીચે રાખ, ડાબું બટન દબાવેલું રાખી ખેંચવું, બરાબર? તો આ રીતે કરશો એટલે તમારા આખી સ્ક્રીન પર પેઇન્ટ વિન્ડો ખુલી જશે. આગળ પેઇન્ટ વિન્ડો ખુલશે, બરાબર? એટલે પેઇન્ટ વિન્ડો એમાં સૌથી પહેલી લીટીને આ ખુલી ગયો આપણો પેઇન્ટ વિન્ડો, બરાબર? તો એમાં સૌથી પહેલી લીટીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર. બીજી લીટીને મેનુ બાર. અને આ રિબન છે એ મેનુ બારની અંદર આ હોમ અને વ્યૂ આ બંને ટેબ છે એની આ રિબન છે. અત્યારે હોમ ટેબની રિબન ખુલ્લી છે. તમે જો માઉસ પોઈન્ટરને વ્યૂ ઉપર મૂકશો તો વ્યૂ ટેબની રિબન ખુલશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર, મેનુ બાર ને રિબન, બરાબર? પછી જે ભાગમાં તમે ચિત્ર દોરો છો એને ડ્રોઈંગ એરિયા કહે છે. આપણે જ્યારે નોટપેડ અને વર્ડપેડના પાઠ શીખ્યા હતા
ત્યારે એમાં ટેક્સ્ટ એરિયા કહેતા હતા, કારણ કે આપણે એમાં લખાણ લખતા હતા, બરાબર ને? અહીંયા આપણે ચિત્ર દોરવાના છે, તો ચિત્રની અંગ્રેજીમાં ડ્રોઈંગ કહેવાય. તો આ ડ્રોઈંગ એરિયા એટલે ડ્રોઈંગનો ભાગ, ચિત્ર દોરવાનો ભાગ. છેલ્લે આવે છે ટાસ્ક બાર. છેલ્લી લીટીને શું કહેવાય? ટાસ્ક બાર. તો વિદ્યાર્થી મિત્રો, આ પેઇન્ટ વિન્ડોના ભાગ તમારે પરીક્ષામાં પૂછાય છે 5 માર્ક્સના, બરાબર? આપણે જ્યારે શાળા શરૂ હતી અને તમને આ પાઠ વિશે મેં થોડી સમજ આપેલી, બરાબર ને? તો જે વિદ્યાર્થીઓ નથી આવ્યા તે પણ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થીઓ આવ્યા છે તે પણ ધ્યાન રાખજો કે આ 5 માર્ક્સનું ટાઇટલ બાર, મેનુ બાર, રિબન, ડ્રોઈંગ એરિયા, ટાસ્ક બાર આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, બરાબર? તો જે નામ જ્યાં આવતું હોય, પહેલા ધારો કે પહેલી લીટીમાં ટાઇટલ બાર, તો ત્યાં ટાઇટલ બાર જ લખવાનું રહેશે. તમે ત્યાં મેનુ બાર લખશો તો તમારો એ જવાબ ખોટો પડશે. સૌથી પહેલી લીટી આવે છે ને ટાઇટલ બાર કહેવાય, બીજી લીટીને મેનુ બાર કહેવાય, આ ચિત્રોવાળો જે ભાગ છે એને રિબન કહેવાય, કોરો જે ભાગ છે એને ડ્રોઈંગ એરિયા કહેવાય, અને નીચે આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહેવામાં આવે છે. તો આ 5 પેઇન્ટ વિન્ડોના ભાગ તમારે યાદ રાખવાના છે, જેથી કરીને આપણા 5 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ આપણે ખોઈએ નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચલો, પેઇન્ટ વિન્ડોમાં સૌથી પહેલી લીટી ટાઇટલ બાર. તો ટાઇટલ બાર ઉપર શું હોય છે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. તો ટાઇટલ બારમાં સૌથી આવે છે પહેલાં પેઇન્ટ આઇકન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે પણ પ્રોગ્રામ ખોલશો, જે પણ વિન્ડો ખોલશો, જેમ કે નોટપેડ વિન્ડો, વર્ડપેડ વિન્ડો, તો દરેક વિન્ડોના પોતાના અલગ આઇકન હોય છે. તો આ છે ડિશમાં કલરવાળો આઇકન, એ પેઇન્ટનો આઇકન છે. તો ટાઇટલ પેઇન્ટ વિન્ડોના ટાઇટલ બાર પર સૌથી પહેલાં આવશે પેઇન્ટ આઇકન, ત્યારબાદ આવશે ક્વિક એક્સેસ ટૂલ બાર, ત્યારબાદ આવશે પ્રોગ્રામનું નામ, એટલે કે પ્રોગ્રામ નેમ એટલે પ્રોગ્રામનું નામ, અને જમણી બાજુ 3 બટન આવશે, 1, 2 અને 3. તો સૌથી પહેલું જે બટન છે આ લીટીવાળું, એને મિનિમાઇઝ કહેવામાં આવે છે, વચ્ચેનું છે એને રિસ્ટોર ડાઉન કહેવામાં આવે છે, અને છેલ્લે જે છે એને ક્લોઝ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે બધું યાદ રાખવાનું છે, કેમ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર? તો ચાલો હવે એના વિશે આપણે ઊંડાણમાં અભ્યાસ કરીએ. ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ અનટાઇટલ દર્શાવશે. જો અહીંયા આગળ તમને વાદળી લીટી ઉપર દેખાય છે અનટાઇટલ્ડ પેઇન્ટ, અહીંયા તમે કોઈ પેઇન્ટ, તમારો જે પેઇન્ટ વિન્ડો છે એ કોરો છે, સેવ કર્યો નથી. જો તમે અહીંયા કોઈ નામ આપી અને સેવ કરશો તો અનટાઇટલ્ડની જગ્યાએ તમે જે ચિત્રનું નામ આપશો એ નામ અને પેઇન્ટ લખાઈને આવશે. અત્યારે આપણે કોઈ ટાઇટલ આપ્યું નથી, બરાબર? તો અનટાઇટલ્ડ પેઇન્ટ, ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ છે અનટાઇટલ પેઇન્ટ દર્શાવે છે. ડાબી બાજુના ખૂણા પર તમે પેઇન્ટ પ્રોગ્રામનો આઇકન જોઈ શકો છો. આ ડીશ છે, કલર છે, પીંછી છે, બરાબર? તો આ છે પેઇન્ટનો આઇકન. આગળ ક્વિક એક્સેસ ટૂલ બાર. તો આ જે છે આ 3 નિશાનીઓ એ ક્વિક એક્સેસ ટૂલ બારની છે. તો ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર સેવ, અન્ડુ અને રીડુ. તો આ છે સેવ બટન, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ યાદ રાખવાનું છે, આને અન્ડુ કહેવાય. આ પણ નિશાની યાદ રાખવાની છે, આ સિમ્બોલ પણ યાદ રાખવાનો છે, એને ટૂલ્સ કહેવામાં આવે છે. અત્યારે હું તમને સમજણ પડે એટલે સિમ્બોલ કહું છું, પણ એને કમ્પ્યુટરની ભાષામાં ટૂલ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ જે આ બાજુનું તીર છે એને રીડુ કહેવામાં આવે છે, રીડુ ટૂલ, બરાબર? રીડુ જેવા ટૂલ આવેલા છે પેઇન્ટમાં. આ ટૂલ્સ છે ટૂલ્સનો ઘણીવાર ઉપયોગ થાય છે, બરાબર? તો સેવ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ થાય છે તે હું તમને સમજાવું. જો આપણે પ્રેક્ટિકલ થતા હોત તો તમને હું પ્રેક્ટિકલમાં સમજાવત, પણ આપણે અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલે છે તો તમને અત્યારે હું અહીંયા ટૂલ્સ વિશે મૌખિક માહિતી આપું છું. તો તમે જ્યારે સેવ બટન ઉપર ક્લિક કરશો તો એની અંદર તમે ફાઇલ સેવ કરવું, ઓપન કરવું, એને છાપવું, એ બધા જ ટૂલ્સ આ સેવ ટૂલ્સની અંદર હોય છે. ત્યારબાદ અન્ડુ. અન્ડુ એટલે તમે જે છેલ્લે ક્રિયાઓ કરી હોય, ધારો કે અહીંયા તમે ઘર દોર્યું છે, બરાબર? તો ઘરમાં તમે છેલ્લે ચોરસ દોર્યું છે, તો તમે અન્ડુ ટૂલ્સ ઉપર ક્લિક કરશો તો છેલ્લે જે ચોરસ દોર્યું હશે એ ગાયબ થઈ જશે. એટલે કે અન્ડુ ટૂલ્સનો ઉપયોગ શું છે? તો છેલ્લી ક્રિયાને ગાયબ કરવા માટે અન્ડુ ટૂલ્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રીડુ. તો આપણે જે ક્રિયા અન્ડુ કરી છે એને પાછી લાવવી છે, એટલે કે આ ચોરસ છે એને પાછો લાવવો છે. તો આપણે રીડુ ટૂલ્સ એટલે કે આ ટૂલ્સ ઉપર ક્લિક કરશું તો એ જે છેલ્લે ચોરસ ઉડી ગયું હતું એ પાછું આવી જશે. તો રીડુ એટલે શું? રીડુ ટૂલ્સ એટલે શું?
તો અંડુક્રિયાને પાછી લાવવા માટે રીડુ ટૂલ્સનો ઉપયોગ થાય છે, બરાબર? ચલો આગળ. જમણી બાજુના ખૂણા પર તમે ત્રણ બટન જોઈ શકો છો. સૌથી પહેલો આ છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ, બરાબર? જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારે ખ્યાલ ન આવે કે આને શું કહેવાય અને તમારા ઘરે કમ્પ્યુટર છે ને, તમે એમાં પ્રેક્ટિકલ કરો છો ને, તમને કોઈ ટૂલ્સની ખબર નથી અથવા તો કોઈ બટનની ખબર નથી, તો તમે તમારું માઉસ પોઇન્ટરને ટૂલ્સ કે બટન ઉપર લઈને મૂકી રાખો થોડી સેકન્ડ માટે, તો નીચે બોક્સમાં એનું નામ લખાઈને આવશે, જેને સ્ક્રીન ટીપ કહેવામાં આવે છે. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો એને? સ્ક્રીન ટીપ. એ સ્ક્રીન ટીપની અંદર જે તે ટૂલ્સ કે બટનનું નામ દર્શાવે છે, જેથી કરીને આપણને ખબર પડે કે આ ટૂલ્સ કે બટનનું નામ આ કહેવાય, બરાબર? વિદ્યાર્થી મિત્રો, જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે આ મહાવરો કરજો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો મિનિમાઇઝનો શું ઉપયોગ છે? સૌથી પહેલું બટન છે ને મિનિમાઇઝ, તો મિનિમાઇઝ બટન પર ક્લિક કરો, ડેસ્કટોપ પરથી પેન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જશે. હવે તમે ટાસ્કબાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો, એટલે તમે આ મિનિમાઇઝ બટન પર ક્લિક કરશો તો આ જે પેન્ટ વિન્ડો છે એ અદૃશ્ય થઈને ક્યાં આવી જશે? ટાસ્કબાર ઉપર. અને ખાલી ટાસ્કબાર ઉપર તમને આવું પેન્ટનું આઇકન દેખાય છે. હવે ફરીથી જ્યારે પેન્ટ વિન્ડોને જોવી છે તો ટાસ્કબાર પર તેના આઇકન બટન પર ક્લિક કરો, એટલે કે આ ટાસ્કબાર ઉપર જે આઇકન આપેલું છે એની પર તમે ક્લિક કરશો એટલે પાછો પેન્ટ વિન્ડો સ્ક્રીન પર આવી જશે. ત્યારબાદ તમે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશો, વચ્ચે જે બટન આપેલું છે રિસ્ટોર ડાઉન, આ ડબલ ચોરસવાળું, બરાબર? આને રિસ્ટોર ડાઉન કહે છે. આ બટનો બધા યાદ રાખવાના છે, આપણે પરીક્ષામાં ટૂલ્સ તરીકે પૂછાઈ શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આને રિસ્ટોર ડાઉન કહેવામાં આવે છે. આ રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કરશો તો તમારા ડેસ્કટોપ ઉપર પેઇન્ટ વિન્ડો નાની થઈ જશે. કેવી થઈ જશે? નાની. અને જે રિસ્ટોર ડાઉનનું બટન વચ્ચે આપેલું છે એ આ રીતે ચોરસ, એક સિંગલ ચોરસમાં ફેરવાઈ જશે, જેને કહેવાય મેક્સિમાઇઝ. નાના વિન્ડોમાં આ બટન રિસ્ટોર ડાઉન મેક્સિમાઇઝ, એટલે કે આ જે સિમ્બોલ દેખાય છે એને મેક્સિમાઇઝ કહેવાય છે. જો રિસ્ટોર ડાઉન અને મેક્સિમાઇઝનો અલગ અલગ બટન છે, બરાબર? તો તમે પહેલાં દબાવશો, વચ્ચેનું બટન હશે રિસ્ટોર ડાઉન, એટલે કે આવું હશે, અને રિસ્ટોર ડાઉન વિન્ડોની અંદર આ બટન બદલાઈને આ રીતે મેક્સિમાઇઝનું બની જશે, બરાબર? હવે તમારે સ્ક્રીન પર, આખી સ્ક્રીન પર તમારે પેઇન્ટ વિન્ડો લાવવો છે, તો રિસ્ટોર ડાઉન વિન્ડોની અંદર આ જે મેક્સિમાઇઝ બટન છે એમાં ક્લિક કરશો એટલે વિન્ડો તેની મૂળ સાઇઝમાં ફરીથી લાવવા માટે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો, એટલે કે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરશો એટલે વિન્ડો તેની મૂળ સાઇઝમાં પાછી આવી જશે. પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારે પેઇન્ટ વિન્ડો બંધ કરવી છે તો શેના પર ક્લિક કરવાનું છે? લાલ કલરના ચોરસમાં ચોકડીનું નિશાન છે, આને ક્લોઝ કહેવામાં આવે છે. તો પેઇન્ટ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. બે નંબર, મેનુ બાર. બીજી લીટી કઈ છે વિદ્યાર્થી મિત્રો? મેનુ બાર. તો હવે આપણે મેનુ બાર વિશે અભ્યાસ કરીએ. તો મેનુ બાર પર સૌથી પહેલા આવે છે પેઇન્ટ બટન. જો વિદ્યાર્થી મિત્રો, સેવ બટન અને પેઇન્ટ બટન બંને દેખાય છે સરખા, પણ થોડા અલગ છે. તો તમારી પરીક્ષામાં પેઇન્ટ બટન પણ પૂછાય છે અને સેવ બટન પણ પૂછાય છે, તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ પેઇન્ટ બટન છે કે સેવ બટન. તો પેઇન્ટ બટનની અંદર આ એરો આપેલો હશે, જે સેવ બટનની અંદર નથી, બરાબર? પછી છે હોમ ટેબ અને વ્યૂ ટેબ, અને જમણી બાજુના ખૂણા પર છે પેઇન્ટ હેલ્પ. શું છે? પેઇન્ટ હેલ્પ બટન. ચલો તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. મેનુ બાર પર પેઇન્ટ બટન, હોમ ટેબ, વ્યૂ ટેબ, પેઇન્ટ હેલ્પ આઇકન બટન આવેલા છે. ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે પેઇન્ટ બટન પરના એરો પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ એટલે શું? તો આ એરોમાં, આ એરો પર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો એક બોક્સ ખુલશે, જેને ડ્રોપ ડાઉન મેનુ કહેવામાં આવે છે. તો પેઇન્ટ બટનના એરો પર ક્લિક કરશો તો પેઇન્ટ બટનની અંદર આપણે શું કરી શકીએ? તો ચિત્રોને ઓપન કરવા, સેવ કરવા, છાપવા માટેના ટૂલ્સ દેખાય છે. પેઇન્ટ બટનની અંદર શું કરી શકો? તો ચિત્રોને ઓપન કરવા, સેવ કરવા, છાપવા વગેરે માટેના ટૂલ્સ હોય છે, બરાબર? આ પેઇન્ટ બટનની અંદર. હોમ ટેબ, હોમ ટેબ પર ક્લિક કરો. પેઇન્ટમાં ચિત્ર દોરવા, રંગ પૂરવા કે સુધારવા માટેના મદદરૂપ એવા બધા ટૂલ્સ નીચેની રિબનમાં દર્શાવશે, બરાબર? આ હોમ ટેબ છે અને એની આ રિબન છે.
तो होम टैब ने रिबन में कट कॉपी पेस्ट बराबर आ बदाज आप परीक्षा में टूल्स पूछाई सके छे। तो पची शू है तो क्रेप रिसाइज रोटेट बराबर आज है सिलेक्ट तमारे कोई चित्र सिलेक्ट करवो छे तो अहीं जाइने क्लिक करो त्यारबाद आ बधा टूल्स जेम के पेन्सिल है फिल कलर है टेक्स है इरेजर कलर पिकर बराबर पची है ब्रशीस आ बदा शेपो कहवाय छे पची आ कलर कलर बॉक्स है बराबर आ बधु होम टेब नी रिबन नी अंदर आवेलू छे। त्यारबाद तमे जो आ होम टेब नी व्यू होम टेब नी बाजू में व्यू टेब आवेली छे तमे त्यां लई जई माउस पॉइंटर मूकशो तो पेन्ट विंडो में व्यू ने बदलवा माटेना मददरूप एवा बधा टूल्स नीचेनी रिबन में आवे छे। आ छे व्यू टेब नी रिबन। जो विद्यार्थी मित्रों होम टेब नी रिबन खुल्ली हती त्यारे तमने आ रिबन देखाई थी आ छे होम टेब नी रिबन कहेवाय छे અને આ છે એ વ્યૂ ટેબની રિબન છે। તો વ્યૂ ટેબની રિબનમાં ઝૂમ ઇન ઝૂમ આઉટ બરાબર આ રીતના આપણી ફૂલ સ્ક્રીન તો આ રીતનું આપણે જે આપણા પેઇન્ટ વિન્ડોને બદલવા માટેના બધા વ્યૂ અહીંયા આવેલા છે વ્યૂ ટેબની અંદર વ્યૂ ટેબની રિબનની અંદર। પેઇન્ટમાં ઉપયોગ માટે મદદ મેળવવા માટે મેનુબારની જમણી બાજુ પરના પેઇન્ટ હેલ્પ બટન પર ક્લિક કરો। હવે પેઇન્ટમાં કોઈ મદદ જોઈએ છીએ तो आ छे पेंट हेल्प बटन छे त्यां क्लिक करो तो तमने जे जरूरी मदद छे अहींथी तमे एने पूछी सको छो बराबर। नंबर 3 ड्रॉइंग एरिया। पेंट विंडो में ज्यां तमे चित्र दोरी सको छो रंग पूरी सको छो ते एरिया ने ड्रॉइंग एरिया कहे छे। एटले पेंट विंडो नी अंदर तमे ज्यां रंग पूरो छो चित्रो दोरो छो ए भाग ने ड्रॉइंग एरिया कहेवामां आवे छे। आगळ स्टेटस बार। पेइंट विंडो नी स्थिति स्टेटस बार दर्शावे छे जेम के ड्रॉइंग एरिया नी साइज चित्रनी साइज वगैरे बराबर। तो स्टेटस बार ऊपर आपने पेइंट विंडो केटला एरिया में छे एनी साइज शू छे चित्रनी साइज शू छे ड्रॉइंग एरिया नी साइज शू छे ए बधु आपने स्टेटस बार परथी जाणवा मळे छे। तो विद्यार्थी मित्रों पेइंट विंडो ना 5 भाग એમાં સૌથી પહેલો ભાગ છે ટાઇટલ બાર, બીજો ભાગ છે મેનુ બાર, ત્રીજો રિબન, ચોથો ડ્રોઈંગ એરિયા અને પાંચમો છે ટાઇટલ બાર। તો આ 5 ભાગો યાદ રાખવાના છે એના વિશે અત્યારે આપણે અભ્યાસ પણ કર્યો બરાબર। હવે પેઇન્ટમાં માઉસનો ઉપયોગ શું છે પેઇન્ટ માઉસ ઉપયોગ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે હવે જોઈએ। તો નંબર 1 કોઈ ટૂલ્સ કે શેપ ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો तो स्क्रीन ट्रीप तमने ते टूल्स के शेपनू नाम अने कार्य दर्शावशे बराबर। तो आ रिबन छे होम टेबनी एनी अंदर आ बधा शेप छे शू छे आ शेप छे अहींथी तमे स्क्रोल अप स्क्रोल डाउन करो अथवा स्क्रोल बार उपर क्लिक करो तो आ विस्तरशे आनू ड्रॉप डाउन मेनू शेपनू अने ए शेपना ड्रॉप डाउन मेनूनी अंदर जेटला पण शेप हशे ए बधा ज अहींया आपणने देखाय छे बराबर ने विद्यार्थी मित्रों। તો અહીંથી તમે શેપ જોઈ શકો છો દરેક શેપ ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો એનું નામ દર્શાવશે બરાબર ને એ શેપનું તમે નીચે સ્ક્રીન ટીપ ઉપર એનું નામ દર્શાવશે બરાબર। અથવા તો કોઈ ટૂલ્સ તમને નથી ખબર પડતી તો એ ટૂલ્સની ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને એ ટૂલ્સનું નામ પણ બતાવશે બરાબર વિદ્યાર્થી મિત્રો। તો ચલો આગળ 2 નંબર કલર પેલેટમાં તમે કોઈ કલર ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ તમને તે રંગનું નામ દર્શાવશે। હવે તમે અહીંયા આગળ આ કલર બોક્સ છે એની અંદર તમે માઉસ પોઇન્ટર મૂકશો તો એ કલરનું નામ નીચે સ્ક્રીન ટીપમાં દેખાશે। નંબર 3 કોઈ ટૂલ્સ કે શેપ કે કલર પસંદ કરવા માટે બસ તેના પર લેફ્ટ ક્લિક કરો। હવે તમારે આ ટૂલ્સ લેવા છે શેપ લેવા છે કલર લેવા છે બરાબર તો એની પર તમારે ખાલી આ આંગળીવાળું એટલે લેફ્ટ ક્લિકવાળું બટન ક્લિક કરવાનું રહેશે। નંબર 4 જ્યારે તમે ટૂલ્સમાંથી કોઈ ટૂલ્સ પસંદ કરો છો અને પછી માઉસ પોઇન્ટરને ડ્રોઈંગ એરિયામાં લઈ જાઓ છો ત્યારે એરોનો આકાર બદલાઈ જશે અને તે ટૂલ્સ આઇકન જેવો દેખાશે। એટલે કે તમે અહીંયા આગળ આ જે ટૂલ્સ છે એની ઉપર ક્લિક કરો છો ધારો કે તમે પેન્સિલ ઉપર ક્લિક કર્યું બરાબર તો તમે જ્યારે માઉસને ડ્રોઈંગ એરિયામાં લઈ જશો તો તમારું માઉસ પોઇન્ટર છે એ આ પેન્સિલ આકારમાં દેખાશે
બરાબર, એવી જ રીતે તમે ઇરેઝર પર ક્લિક કરો છો તો તમારું જે માઉસ પોઇન્ટર છે એ ઇરેઝર આકારમાં થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમે કોઈ ટૂલ્સ કે શેપને સિલેક્ટ કરો છો તો તમારું જે માઉસ પોઇન્ટર છે એ શેપ કે ટૂલ્સ જેવું બની જાય છે. આગળ પાંચ નંબર, પેઇન્ટમાં માઉસ પેઇન્ટ પોઇન્ટરનો ડ્રેગ કરી ચિત્ર દોરી શકાય છે અને તેમાં રંગો પૂરી શકાય છે. એટલે કે માઉસ પોઇન્ટરને ડ્રેગ કરો તો ધારો કે કોઈ શેપ આપણે દોરવો છે તો તમે માઉસ પોઇન્ટરનું ડાબું બટન દબાવેલું રાખી નીચે ખેંચશો તો એ શેપ તમને મોટો થશે. બરાબર, એટલે પેઇન્ટમાં ડ્રેગનો વધારે ઉપયોગ થાય છે. અને તમારે રંગ પૂરવું છે તો પણ તમે ડ્રેગિંગની મદદથી પૂરી શકો છો. અહીંયા કોઈ કલર સિલેક્ટ કરી અને માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને અંદર ખસશો તો એ તમારા ચિત્રની અંદર રંગ પૂરાઈ જાય છે. તો ડ્રેગિંગ એટલે શું? અહીંયા આગળ આપણને કીધું છે ડ્રેગિંગ એટલે શું, આપણે આગળ પણ શીખી ગયા છીએ, તેમ છતાં ફરીથી તમને સમજાવી દઉં. લેફ્ટ માઉસ બટન દબાવેલું રાખો, આંગળી ઉચક્યા વિના માઉસને ઉપર નીચે ડાબે જમણે ખસેડો છો, પછી દબાવેલું માઉસ બટન છોડી દો. આ ક્રિયાને ડ્રેગિંગ કહે છે. માઉસનું ડાબું બટન એટલે કે આ આંગળીવાળું બટન દબાવેલું રાખી અને તમે માઉસને ખેંચો છો છોડ્યા વગર. બરાબર, તો આ ક્રિયાને ડ્રેગ કર્યું કહેવાય. તો પેઇન્ટની અંદર ડ્રેગનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલે સુધી કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં આપણે પેઇન્ટમાં ટૂલ્સના ઉપયોગ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં આ પેઇન્ટ વિન્ડોના પાંચ ભાગ છે એ મોઢે કરવાના છે. ત્યારબાદ આપણે જે આ ટાઇટલ બાર, મેનુ બાર, બરાબર, રિબન, ડ્રોઈંગ એરિયા, સ્ટેટસ બાર, આ બધું જે સમજાવ્યું છે, ત્યારબાદ આપણે પેઇન્ટમાં માઉસના ઉપયોગ વિશે પણ સમજાવ્યું. તો તમારે અહીંયા સુધીનું તમારે વાંચવાનું છે, બરાબર ને? અને તમારે આ પેઇન્ટ વિન્ડોના ભાગ છે તમારે પાકા કરવાના છે. તો આવતા પીરિયડમાં આપણે પેઇન્ટમાં ટૂલ્સના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પીરિયડમાં.